જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના અપાયેલા વર્ક ઓર્ડરની જી હા છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પ્લે ખાતે મંગળવારે એટલે કે ગઈકાલે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના જે લાભાર્થીઓ છે તેમને વર્ક ઓર્ડર વિતરણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર તાલુકાના વર્ષ બે હજાર ત્રેવીસના આવાસ પ્લસમાં સમાવિષ્ટ કુલ ત્રણ હજાર છેતાલીસ આવાસો પૈકી પંદરસો નેવ્યાસી મંજૂર થયેલ અને તે પૈકી છોટાઉદેપુર તાલુકાની ભીલપુર દેવલિયા દુમાલી હરવાંટ કીકાવાડા પાલસંડા પુનિયાવાટ રાયસિંગપુરા રોજકુવા સિમલફળિયા અને તેજગઢ આ અગિયાર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોના પ્રધાનમંત્રી આવાસ યોજનાના છસો ને સાહીઠ લાભાર્થીઓને છોટાઉદેપુર તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આવાસ યોજનાના વર્ક ઓર્ડર આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી ડીઆરડીએના મનરેગા વિભાગના અધિકારી ક્રિષ્ના વ્યાસ ભાજપ જિલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન વાનુબેન વસાવા તેમજ તમામ અગિયાર પંચાયતોના સરપંચ અને તલાટી પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે તમામ લાભાર્થીઓને તેમના મંજૂર થયેલ આવાસનું બાંધકામ શરૂ કરવા માટેના વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી મંજૂર કુલ બે હજાર છસોને સિત્યોતેર આવાસ માટે બત્રીસ પોઈન્ટ તેર કરોડ રૂપિયા લાભાર્થીઓને આપવામાં આવ્યા છે પોતાને મળેલા ઘરના વર્ક ઓર્ડર ને લઈને જરૂરિયાતમંદ ગરીબ આદિવાસી લાભાર્થીઓએ પ્રધાનમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત દ્વારા છોટાઉદેપુર તાલુકાની અગિયાર જેટલી ગ્રામ પંચાયતના છસ્સો સાહીઠ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્ક ઓર્ડર વિતરણનો કાર્યક્રમ તેજગઢ મુકામે આજે રાખવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સાહેબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયક નિયામક ક્રિષ્નાભાઈ વ્યાસ અને માજી ધારાસભ્ય છોટાઉદેપુર આદરણીય શંકરભાઈ રાઠવા સાહેબ સાથે તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના શ્રી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ તાલુકા પંચાયતની વિવિધ શાખાના સૌ અધિકારીઓ અને આ વિભાગના તમામ તલાટીશ્રીઓ આજે મળી અને છસ્સો સાહીઠ જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વર્ક ઓર્ડર આજે વિતરણ કર્યો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન બે હજાર ચોવીસ સુધીમાં ભારત દેશની અંદર જેઓ લોકો ઘરવિહોના છે તેઓને પોતાનું ઘર અને છત મળી રહે તે માટેના અભિયાની અંતર્ગત આજે આ કાર્યક્રમ યોજાયો છે સન્યાભાઈ સોલિયાભાઈ ગામ અસેટા મારે વર્ષોથી કાચું મકાન હતું હવે અરજી હું છોટાઉદેપુર તાલુકા પંચાયત તાલુકામાં અરજી કરી હતી એ અમુક અરજી મંજૂર થઈ અને અમને મકાન મળ્યું એનાથી ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો ધન્યવાદ હું ગામ રોજકવાનો રહીશ છું મારું નામ છે રાઠવા હુરસિંહભાઈ મળીયાભાઈ હું ઘણા વર્ષોથી કાચા મકાનમાં રહું છું અને મને કોઈ જાતની ગમે તે કંઈ સગવડ મળી નથી અને હું અરજી કરી છે એ બદલ મને યોજના મળી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું સરકારનો હું રાઠવા કાળુભાઈ જગાભાઈ જિલ્લો છોટાઉદેપુર ગામ રાશિમપુરા વડધીના રહેવાસી તો મારે મકાનનું કાચું મકાન જે બાપદાદાનું હતું તે આ પડી ગયું ને થોડુંક છે તે મને નરેન્દ્રભાઈ મોદીએ સાહેબ આવાસ હમણાં મંજૂર કરી આપી છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો